શહેરના કાપડ વેપારી અને લુમ્સ કારખાનેદાર સાથે 33,36,000ની ઠગાઈ થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પુના પાટિયાના સિટીઝન હાઇટ્સમાં કમલેશ સાંખલા પોતાના પરિવાર સાથે રહે છે અને રિંગરોડની મિલેનિયમ માર્કેટમાં કાપડનો વ્યવસાય પણ કરે છે. મુંબઈના નાલાસોપારા સ્થિત કિન્નરની એપાર્ટમેન્ટમાં રહેતો વિકાસ મિશ્રા 2017માં સુરત આવ્યો હતો અને કાપડ વેપારી કલ્પેશભાઈ સાથે તેણે મુલાકાત કરી હતી. ત્યારબાદ ટ્વિટરે કમલેશભાઈને જણાવ્યું હતું કે હું મુંબઈનો મોટો કાપડ વેપારી છું, તમે મારી સાથે વેપાર કરશો તો ધંધામાં સારો એવો ફાયદો થશે. તેવી વાતો કરી કલ્પેશભાઈને વિશ્વાસ અપાવી તેમને પાસેથી ઉધારીમાં રૂપિયા 21,05,000ની કિંમતની સાડીઓ ખરીદી હતી. જોકે ટ્વિટર વિકાસે સમયસર પૈસા ન ચૂકી નાસી છૂટ્યો હતો. વધુ એક બનાવમાં ભટાનના ભીમરાડ ચેકપોસ્ટ ઉપર આવેલા શિવ રેસીડેન્સીમાં અજય રાય પોતાના પરિવાર સાથે રહે છે અને લુક્સ ફેક્ટરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ડિંડોલીના ખરવાસા રોડ ઉપર આવેલ રઘુકુલ નગરમાં રહેતો લક્ષ્મીકાંત શુક્લા અને લિંબાયતની અંબિકા ટાઉનશીપમાં રહેતો રાકેશ શર્મા નામના બે દલાલોએ વર્ષ 2017માં અજયભાઈ સાથે રિંગ રોડની અંબાજી માર્કેટમાં કાપડનો વ્યવસાય કરતા ચીટર ભરત કાપડિયા સાથે મુલાકાત કરાવી હતી અને તેઓને જણાવ્યું હતું કે અંબાજી માર્કેટના એ સારા એવા વેપારી છે, જો તમે એમની પાસે વેપાર કરશો તો સારો એવો ફાયદો તમને થશે. બંને દલાલની વાતમાં આવેલા અજય રાયે ઉધારીમાં 10,15,000ના ગ્રે કાપડનો જથ્થો આપ્યો હતો. જોકે સમયસર પૈસાની વાત કરવા છતાં પણ ભરત કાપડે પૈસાની ચૂકવણી ન કરી નાસી છૂટ્યો હતો. વધુ એક બનાવમાં સિટી લાઇટના સિદ્ધિ ફ્લેટમાં બાબુભાઈ પટેલ જેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને લુમ્સ ફેક્ટરી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વેસુના રત્નજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા અને રિંગ રોડની આરકેટી માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા રામ અવતાર સિંઘર, જેમણે ચીટરે બાબુભાઈ સાથે મુલાકાત કરી હતી અને તેઓ પાસેથી 2,05,000 નું ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો. જોકે સમયસર પૈસાની ચૂકવણી ન કરી ચીટર રામ અવતાર સિંધલ દુકાને બંધ કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે સલામતપુરા પોલીસે ચીટરોનો ભોગ બનેલા ત્રણેય કાપડ વેપારી અને કારખાનેદારની ફરિયાદના આધારે ચીટિંગના અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધી આરોપીઓને ચકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.